સમાચારમાં આગળ વાત કરીશું. પાદરાના ડબાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. મહિલાના કાનમાં પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધ મહિલા ઘર પાસે સૂતા હતા ત્યારે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. મોઢું દબાવી કાન કાપી લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. કાન પહેલા સોનાના, જોકે વીટલા, નખલી સહિત બુટ્ટીની લૂંટ ચલાવવામાં આવી છે. બે અજાણ્યા ચોર દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે હાલ લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું છે. હુમલો કરી લૂંટ ચલાવવામાં આવ્યું છે. વૃદ્ધ મહિલાને પહેલા રૂપિયા 2 લાખ દાગીનાની લૂંટ. પાદરા પોલીસ મથકે આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ડોગ સ્પોર્ટ સહિતની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. લૂંટની સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડોગ સ્પોર્ટ સહિતની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે હાલ હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું સામે આવી રહ્યું છે. બે અજાણ્યા ચોર દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરી અને લૂંટ ચલાવી છે. ત્યારે કાન પહેલા સોનાના વીટલા, નખલી સહિતની બુટ્ટીની લૂંટ કરવામાં આવી છે. જોકે હાલ મોઢું દબાવી કાન કાપી અને લૂંટ ચલાવવામાં આવી છે. જોકે વૃદ્ધ મહિલા ઘર પાસે સૂતા હતા તે સમયે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. જોકે પાદરાના ડભાસા ગામ નજીક આ ઘટના સંભાવ્યું છે. પાદરાના ડભાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે લૂંટ કરવામાં આવી છે. મહિલાના કાનમાં પહેરેલ સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.